ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી હોટેલ શીતલ પાસે ટાટા ટ્રકમાં લાકડાના પ્લાયના બોક્સ બનાવી સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા 57.50 લાખના મોટા જથ્થાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો. ભરૂચ LCB ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટને બાતમી મળી હતી કે ટ્રક નંબર MH12LI7443માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી વડોદરા તરફ જવાનો છે. આ બાતમીના આધારે ભરૂચથી વડોદરા તરફ જતા હાઈવે ઉપર શીતલ હોટેલ પાસે વોચ ગોઠવાઈ હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની 57,000થી વધુ બોટલો મળી આવી હતી. પોલીસે 57.50 લાખનો દારૂ અને એક ટ્રક મળી કુલ 67.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મધ્યપ્રદેશના અનિશ ખાન મઝર ખાન અને ખિંજર ખાન સાદિક ખાનની ધરપકડ કરી હતી, જ્યારે બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે ઝડપાયેલા બંને ઇસમોને નબીપુર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપાયું હતું, જે બાદ હવે 1.5 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડ્યો છે.